દેશમાં સતત ચાલી રહેલા લોકડાઉનને લઈ દીવમાં પણ ટ્રાફિક પોઈન્ટ પર અને રસ્તા પર દીવ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાય દ્વારા પણ દીવના લોકોને ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા અપીલ કરાઈ. હાલ જ્યારે સમગ્ર દેશ કોરોના વાયરસનો હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક દિવસનું લોકડાઉન આપવામાં આવેલ છે, જેનું સંપૂર્ણપણે દીવ પ્રશાસન દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલના દિશાનિર્દેશન અને દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવ ગુજરાત બોર્ડરને ચેકપોસ્ટ ઉપરથી જ આવતા જતા વાહન વ્યવહારનું અધિકારીઓ અને પોલીસ દ્વારા ખૂબ કડકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે આવતા જતા લોકોનું આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. દીવના બજારોમાં પણ ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી છે અને આમ નાગરિકો કારણ સિવાય ઘરની બહાર નીકળતા નથી. એક આગવું ઉદાહરણ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દ્વારા લોકડાઉનનું પૂરું પાડવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં વિદેશીઓ તેમજ પર્યટકો આવતા હોય છે, ત્યારે હાલ અહીં હોટલો, રિસોર્ટ્સ, પર્યટક સ્થળો તેમજ મુખ્ય બજારો પણ સંપૂર્ણ બંધ રાખેલ છે. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. जो 21 दिन का लॉकडाउन के ऑर्डर्स दिए गए हैं, लोगों से हमारी अपील है कि उस ऑर्डर्स को स्ट्रिक्टली एनफोर्स किया जाएगा. तो वो अपने घरों के अंदर रहें और अनलेस एंड अंटिल कोई बहुत ही ज़्यादा ज़रूरी काम हो अपने घर से ना निकलें, बिकॉज लोग शायद इस सिचुएशन की सीरियसनेस को नहीं समझ रहे और उसको लाइटली ले रहे हैं. तो इसी एनफोर्समेंट को बढ़ाने के लिए कल शाम को भी टीम्स को भेजा गया था और जो लोग विदाउट एनी रीज़न बाहर थे उनकी गाड़ियाँ भी जब्त की गई हैं और साथ ही साथ उनके ऊपर FIR भी की गई है. तो इसलिए लोगों को पूरी सावधानी पर रखनी चाहिए, क्योंकि अगर कोई भी ऐसा बंदा हमारे सामने आता है जो बिना किसी रीज़न के सेक्शन 144 का वायलेशन कर रहा है तो उसके ऊपर स्ट्रिक्ट लीगल एक्शन लिया जाएगा. मैंने सारे गवर्नमेंट ऑफिस में भी जो सिर्फ एसेंशियल सर्विसेज प्रोवाइड करते हैं या जो मार्च एंडिंग बजट काम में इन्वॉल्व है सिर्फ वही लोग को ड्यूटी पास इशू किया जा रहा है. उसके अलावा सारी गवर्नमेंट ऑफिसेज भी बंद कर दिए जाएंगे ताकि मिनिमम मूवमेंट हो और सिर्फ एसेंशियल सर्विसेज ही प्रोवाइड हैं.